तभी भी प्राध्यापकों द्वारा एसएचजी हॉस्पिटल खाते पोताना पड़तर प्रश्नना निराकरण मुद्दे प्रतीक हड़ताल तेमज धरना पर उतरिया था। सयाजी हॉस्पिटल खाते फरज बजावता तबीबी शिक्षकों ने वर्ष 2012 થી અન્યાય થઈ રહ્યો છે। તેઓના કેટલાક પડતર પ્રશ્નો અંગે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ ઉકેલ ન આવતા તબીબી શિક્ષક સંગઠન દ્વારા હડતાલની ચીમકી આપી હતી, જે બાદ આજે તેઓએ ધરણા યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો। તબીબી શિક્ષકોને સાતમા પગાર પંચ પ્રમાણે પગાર તેમજ બઢતી એડહોક સેવાને કાયમી કરવામાં આવતી નથી, તેના કારણે ઉચ્ચતર પગાર મળતો નથી। આ ઉપરાંત નિયત સમય બઢતી નહીં મળવાના કારણે અન્યાય થઈ રહ્યો છે, તેમજ આજની તારીખમાં તબીબી શિક્ષકોને છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર ચૂકવવામાં આવી રહ્યો છે। આ સમગ્ર બાબતને ધ્યાને લઈને આજે ધરણા યોજ્યા હતા। સરકાર પડતર માંગણીઓ નહીં સ્વીકારે તો આવતીકાલથી અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવાની ચીમકી ઉચ્ચારી છે। તબીબોએ પીએમ કરવાનું પણ બંધ કરી દીધું હતું। એટલે આજે એવું નક્કી કરવામાં આવ્યું છે કે આપણે આ જે હડતાલ છે એ નોન કોવિડ જે ડ્યુટી છે એની અંદર હડતાલ ચાલુ રહેશે, એ અન્વયે ફોરેન્સિકના કોઈ પણ પ્રાધ્યાપકો પોસ્ટમોર્ટમ નહીં કરે, પણ એને બદલે જે ઇન સર્વિસ ફેડરેશનના મેડિકલ ઓફિસર્સ છે એ લોકો પોસ્ટમોર્ટમની કામગીરી કરશે આજે, પણ અમે આજથી હડતાલ ઉપર રહીશું એટલે એ કામગીરી એ લોકો કરશે। ના ના, એ તો અટકવાનો તો સવાલ નથી આવતો, હા એટલે એ એવી રીતે એમને કામગીરી સોંપવામાં આવી છે, એ કરશે મેડિકલ ઓફિસર। છેલ્લા 2011થી અમે વિવિધ પ્રકારની માંગો માટે થઈને સરકારનો વારંવાર સંપર્ક કરવામાં આવેલો છે। આ બધા જ મુદ્દે 2012 એપ્રિલમાં અમે 13 દિવસની હડતાલ કરી હતી, જે દરમિયાન 2012માં અમને લેખિતમાં સરકારે બાંહેધરી આપી હતી કે અત્યારના અમારા જે પ્રશ્નો છે એ જ વખતે અમારા 2012માં પણ આ જ પ્રશ્નો હતા, સેવા વિષયક ભથ્થા નિમિત્તે સેવા વિનિયમિત કરવી, સેવા સળંગ કરવી, જીપીએસસી રેગ્યુલર કરવી, ડીપીસી રેગ્યુલર કરવી, વિભાગીય પ્રમોશન રેગ્યુલર કરવા અને વિવિધ પ્રકારના અમારા સેવા વિષયક પ્રશ્નોનું બાંહેધરી, લેખિત બાંહેધરી મંત્રીશ્રીઓ દ્વારા આપ્યું હતું કે આ બધી વસ્તુઓનું નિરાકરણ 6 મહિનામાં કરીએ નાખવામાં આવશે। આમાંથી આજ દિન સુધી છેલ્લા 9 વર્ષમાં માત્ર ને માત્ર 30% કામ સંપૂર્ણ કરેલું છે। છેલ્લા 1.5 વર્ષથી આ બધી બાબતોને અને આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સરકારનો વારંવાર વિવિધ પ્રકારની સચિવાલયના ઓફિસમાં સેક્રેટરી મંત્રીઓને સંપર્ક કરવામાં આવતો હતો, દર વખતે મૌખિક રીતે આમાં પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવતો હતો, પણ કામ હજી એ કીડી ગતિએ ચાલતું હતું અને લગભગ સ્થગિત જેવું જ હતું। આમાં કહેવાનું ખોટું નહીં રહે, ઓલમોસ્ટ એમ સમજો કે 50% ડીપીસી હજી બાકી છે, 50% ઉચ્ચતર પગાર ધોરણ બાકી છે, 50% લોકોની જીપીએસસી બાકી છે, એડોક સેવા વિનિયમિત ઓલમોસ્ટ 1200 શિક્ષકોની નથી થઈ, 1700 શિક્ષકોમાંથી, અને કરાર આધારિત નિમણૂક અચાનકમાં ચાલુ કરવામાં આવી છે, જેથી કરીને જે નિયમિત શિક્ષકો છે એમનો પણ આગળ વધવાનો માર્ગ સાંકડો બની ગયો છે। અને સરકાર વારંવાર અમને કોલ આપે છે, વારંવાર મધ્યસ્થી દ્વારા બોલાવે છે, પણ કશું ને કશું અમને બ્લેક એન્ડ વ્હાઈટ કે લેખિતમાં આપવા તૈયાર નથી, ખાલી ને ખાલી મૌખિક રીતે લાગણીશીલ વચનો આપવામાં આવે છે, પણ એવી લાગણી અમને સરકારના કોઈ પણ પ્રતિનિધિઓ કાં તો કોઈ પણ વ્યક્તિઓમાં જોવામાં મળતી નથી। આ જ દિન અમે પ્રતિક ઉપવાસ કરી રહ્યા છીએ, આ જ દિન અમે નોન કોવિડ, ઓપીડી, ઇન્ડોર તમામ પ્રકારની રૂટીન સેવાઓને બંધ રાખીને હડતાલનું એલાન કરેલું છે। અગર આજ સાંજ સુધી કાં તો મોડી રાત સુધી આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો કાલથી અમે કોવિડ ઇમરજન્સી અને તમામ પ્રકારની જે તબીબી શિક્ષકો કાં તો અમારા તબીબોની જે સેવાઓ છે તમામ પ્રકારની અમે બંધ કરી અને અચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈશું।